પાર્ટ વન જે આપણે અડધો યુનિટ આપણો અડધો જે સ્ટોરી જે છે આખું આપણે કેબીસી ટાઈપનું જે કોન્ટેસ્ટ સ્પર્ધા હતી જે છે એ સ્મિથ વિદ્યાલયની અંદર એ આપણે જોયું તો આપણે આગળનું પહેલા જે છે એ થોડુંક રિવિઝન કરીશું ક્વિક રિવિઝન કરીશું કે આગળની સ્ટોરી જે હતી એ શું હતું પછી જે છે આપણે પાર્ટ ટુ જે છે એ આપણે અહીંયાથી કન્ટિન્યુ કરીશું તો મિત્રો ચાલો આપણે હવે આગળનું થોડીક જે છે સ્ટોરી જે છે એ રિમેમ્બર કરી લઈએ સ્ટાન્ડર્ડ એટ ઇંગ્લિશ સેમેસ્ટર વન ક્યુ ફોર ક્વેશ્ચન યુનિટ વન ક્યુ ફોર ક્વેશ્ચન મિત્રો આપણે આની પહેલાની જેટલી એક્ટિવિટી છે ને બધાની અંદર આપણે આ ટાઇટલ જે છે એ સમજી ગયા કે ક્યુ ફોર ક્વેશ્ચન એટલે શું મિત્રો ક્વેશ્ચન એટલે પ્રશ્ન ફોર એટલે માટે ને ક્યુ પ્રશ્ન માટે ક્યુ એટલે આપણે બધી જ એક્ટિવિટીની અંદર જે છે આપણે કંઈક ને કંઈક પ્રશ્ન જોયા પ્રથમ આપણે જોયું તો ઇન્ટરવ્યુ આવ્યું હતું સુનિતા વિલિયમનું જે આખું ઇન્ટરવ્યુ એક કાલ્પનિક ઇન્ટરવ્યુ રચાયું હતું તે આપણે જોયું ત્યાર પછી આપણે જોયું કે નીચે આપણને જવાબો આપેલા હોય પ્રશ્ન આપેલા હતા અને એની ઉપરના આપણે જે છે જવાબ મેળવવાના હતા અને સાચું અને ખોટું જે છે એ કરવાનું હતું આપણે ત્યાર પછી આગળની એક્ટિવિટીની અંદર આપણે જોયું તો એની અંદર આપણે જે છે એક વાક્ય આપેલો હોય અને એની એની ઉપર જે છે એ વર્ડની ઉપર અન્ડરલાઈન કરવામાં આવેલું હતું એ અંડરલાઈન કરેલા વર્ડ જે છે એના ઉપરથી આપણે જે છે એ પ્રશ્ન બનાવવાના હતા તે આપણે જોયું પછી આપણે આગળ કોયડા જોયા રિડલ્સ જોયા કે જે આપણે એને હિન્દીમાં પહેલી પણ કહીએ છીએ મિત્રો આપણે આખું સેન્ટેન્સ રીડ કરતા હતા અને એને ક્લ્યુ ઉપરથી આપણે જે છે એ વિચારતા હતા કે આનો જવાબ જે છે એ શું આવશે પછી આપણે એક્ટિવિટી ફોર ઉપર આવ્યા મિત્રો એક્ટિવિટી ફોરની અંદર જે છે આપણે એક સ્પર્ધા જોઈ કે સ્કૂલની અંદર એક ક્વિઝ કોમ્પિટિશન એક સ્કોલરશીપ માટેની એક ક્વિઝ કોમ્પિટિશન જે છે એ રાખવામાં આવી હતી અને એ તે જે એન્યુઅલ

તો મિસ્ટર મિસ્ટર પરમાર પરમાર જે ટીચર ટીચર હતા 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 કોણ અને એમના જે પ્રિન્સિપલ છે મિસ્ટર શર્મા પ્રિન્સિપલ કોણ છે સ્મિત વિદ્યાલયના પ્રિન્સિપલ કોણ છે મિત્રો મિસ્ટર શર્મા મિસ્ટર શર્મા જે હતા એ જે છે એક્સપર્ટ હતા મિત્રો એક્સપર્ટ એટલે શું જે તે વિષયોની અંદર જે જ્ઞાન ધરાવનાર નિષ્ણાંત હોય જે તે વિષયોની અંદર પૂરેપૂરી પછી આપણે આ એક બઝર જોયું આ હોર્ન આપણે જોયું જેને ટેપ કરીને અને પ્રશ્નોના જવાબ જે છે એ દેવાના હતા અને આપણે એ પણ જોયું હતું કે જે સૌથી વહેલા જે સૌથી ફાસ્ટ જવાબ આપશે ઓછા સમયની અંદર મેક્સિમમ સાત સેકન્ડનો નો ટાઈમ આપવામાં આવેલો હતો જે ઓછા સમયની અંદર આગળ પછી આપણે જોઈ ગયા હતા આપણે આ જેનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ વેલા જે દબ્યું એ પહેલા વેલા તે પહેલા આપણે કહી શકીએ જેનું ફિંગર પહેલા પડે તે પહેલા સાત સેકન્ડ જોયું હતું મેક્સિમમ પછી આપણે મિત્રો આની અંદર પહેલો પ્રશ્ન જોયો તો પહેલો પ્રશ્ન શું અરેન્જ ધ ફોલોવિંગ પ્રશ્ન નહી મિત્રો સોરી પ્રશ્ન નહીં શું મિત્રો આ જે છે એનો ફિંગર ફર્સ્ટ આપણે જે પેલા બઝર દબે એના માટે જે છે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ માટે જે છે પ્રથમ પ્રશ્ન મૂકવામાં આવ્યો હતો અને આને જે છે એ અરેન્જ કરવાનો હતો એ બી સી ડી અને ઈને જે છે એ આખો અરેન્જ કરીને અને આખો એક સેટ કરવાનું હતું પછી આ કન્ટેસ્ટન્ટની આની અંદર આપણે આ સ્ટોરીની અંદર આપણે જોઈ ગયા કોણ સિલેક્ટ થયા હતા નંદિતા નંદિતાબેન જે છે એ આ બઝલને ત્રણ જ સેકન્ડની અંદર દબીને અને જવાબ સાચો આપીને અને સિલેક્ટ થયા હતા પછી જે છે એ હોટ સીટ ઉપર બેઠા હતા પછી આગળની સ્ટોરી આપણે વિડીયોની અંદર જોઈ ગયા હતા આ ત્રણેય આપણે હેલ્પલાઇન હતા હેલો હેલ્પ એક્સપર્ટ એડવાઇઝ અને સ્ટુડન્ટ સપોર્ટ આ ત્રણેય આપણે જોઈ ગયા હતા પછી પ્રથમ ક્વેશ્ચન જોયું હતું ગ્રામ માતા કોના દ્વારા લખવામાં આવ્યું છે તો આપણે જોઈ ગયા હતા કલાપી દ્વારા જે છે એ ગ્રામ માતા લખવામાં આવી આવેલું છે પછી આપણે કલાપી વિશે થોડુંક આપણે માહિતી લીધી હતી મિત્રો તો કલાપીનું ફૂલ નેમ જે છે સુરસિંહજી તખ્તસિંહજી ગોયલ જોયું હતું પેન નેમ જોયું હતું કલાપી પછી એમનો જન્મ પછી એમનું ડેથ ઓક્યુપેશન લેંગ્વેજ નેશનાલિટી અને એનું એજ્યુકેશન આપણે કલાપી વિશે જે છે એ મોર ઇન્ફોર્મેશન માટે આપણે અહીંયા એડ કરવામાં આવ્યું છે આપણે જાણકારી માટે પછી મિત્રો આની અંદર આપણે આગળ વધ્યા હતા તો આની પહેલાની જે છે વિડીયો એની અંદર આપણે જે છે એક્ટિવિટી ફોર જે છે આપણે અડધું કમ્પ્લીટ કર્યું હતું હવે જે છે આપણે પાર્ટ ટુ એનો આપણે અહીંયાથી જે છે એનો પાર્ટ ટુ જે છે આગળનો જે સ્ટોરી છે આગળનું એક સ્પર્ધા જે છે એને આપણે હવે કન્ટિન્યુ કરીશું તો ચાલો મિત્રો હવે આપણે આગળ જે છે એ આગળની સ્ટોરી આગળની સ્પર્ધા જે છે એ આપણે હવે કન્ટિન્યુ કરીએ મિસ્ટર પરમાર જે ઇંગ્લિશના ટીચર હતા ઇંગ્લિશના સાહેબ હતા કોણ હતા હોસ્ટ કરનાર હોસ્ટ કરનાર કોણ હતા મિસ્ટર પરમાર શું કહે છે નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન બીજો પ્રશ્ન

જેટલા પણ પ્રશ્નો પૂછવામાં આવશે જેટલા સાચા જવાબ આવશે દરેક પ્રશ્નો ઉપર જે છે એને ગિફ્ટ મળશે અને જો છ એ છ પ્રશ્નના સાચા આપશે તો એને જે છે એને સ્કોલરશીપ મળશે શિષ્યવૃત્ત મળશે એને કેટલા બસો રૂપિયા મહિનાની દર મહિને એને બસો રૂપિયાનો સ્કોલરશિપ મળશે ભણતર માટેનો એટલા માટે જે છે એ હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન ઉપર પૂછીએ હવે સેકન્ડ ક્વેશ્ચન ઉપર આવીએ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન એમના કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર કઈ શું આવ્યું મિત્રો વિચ સી ટચીસ ગુજરાત શું પ્રશ્ન પૂછ્યું વીચ સી ટચીસ ગુજરાત વીચ એટલે કઈ સી એટલે દરિયો ટચીસ અડેલો ગુજરાત ગુજરાતને જે છે કયા કયા દરિયાનો જે કાંઠો જે છે એ અડેલો છે કયા દરિયાને અડેલો છે આપણો ગુજરાત જે છે એ કયા દરિયાને અડેલો છે મિત્રો તો એનો ઓપ્શન પછી મૂકાય છે આ પ્રશ્ન પૂછો કે કયા જે દરિયાને જે છે એ આપણો ગુજરાત જે છે એ ટચ કરે છે અડેલો છે પછી એમના પ્રશ્ન ઓપ્શન મુકાય છે મિત્રો ઓપ્શન એ અરેબિયન સી ઓપ્શન એ અરેબિયન સી ઓપ્શન બી ધ અરાલ સી ઓપ્શન સી ધ રેડ સી અને ઓપ્શન ડી ધ યલો સી ચાર ઓપ્શન જે છે એમના સમક્ષ જે છે પ્રથમ અરેબિયન સી સેકન્ડ અરાલ સી થર્ડ રેડ સી એટલે લાલ દરિયો યલો સી પીળો દરિયો ચાર ઓપ્શન જે છે એમની સમક્ષ જે છે એ મુકાણો છે પછી નંદિતા શું કહે છે મિત્રો આગળ જોઈએ નંદિતા શું કહે છે ઓ આઈ એમ કન્ફ્યુઝડ શું કહે છે ઓ આઈ એમ કન્ફ્યુઝડ એટલે કન્ફ્યુઝ એટલે મિત્રો શું મૂંઝવણ થવી મૂંઝવણ થવી મૂંઝાઈ જવું કે ઓહ આઈ એમ કન્ફ્યુઝ હું જે છે એ કન્ફ્યુઝ થઈ ગઈ છું કારણ કે એ પ્રશ્ન જોઈને એ કન્ફ્યુઝ થઈ ગયો છે કારણ કે એના મગજમાં જે છે એ અમુક બીજા પણ વિકલ્પો આવતા હશે કે આમાંથી અરેબિયન સી હશે કે અરાલ હશે કે યલો સી છે કે રેડ સી હશે એવું ક્યાંક સાંભળ્યું હશે એણે એટલા માટે એ જે છે એના મનમાં મનમાં એક કન્ફ્યુઝ થઈ ગઈ એટલે શું કહે છે ઓહ આઈ એમ કન્ફ્યુઝ મૂંઝવણમાં પડી ગઈ

આગળ એણે જે છે અરાલ સી અને રેડ સી એને એવું ડાઉટ થયું કે મને બી અથવા સી માટે મિત્રો આઈધર અને ઓર આ આઈધર અને ઓર જે તે આપણે બે વિકલ્પો આપેલા હોય એમાંથી કોઈ પણ એકની પસંદગી કરવા માટે આપણે જે છે એ આઈધર અને ઓરનો ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે એણે જે છે એને કન્ફ્યુઝ છે બી કાં તો સી એને એમ લાગે છે કાં તો બી હશે કાં તો સી હશે મિસ્ટર પરમાર પછી કહે છે મિસ્ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ શું કે છે મિસ ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ મિસ ટિક એટલે ઘડિયાળ આપણે જે મિસ ટિક જે છે આપણે ઘડિયાળનું એને નામ આપેલું છે મિસ ટિક ઇઝ ગોઈંગ મિત્રો ગોઈંગ ફાસ્ટ એટલે ઝડપથી ફાસ્ટ એટલે ઝડપથી ગોઈંગ મિત્રો આ જે છે ગો એ શું છે

એટલે એમ કહે છે કે ઝડપથી જઈ રહ્યા છે કે તમારા જે જવાબ બી કે સી જે તમારે દેવાનો એક તમે ઝડપથી આપો કારણ કે મિસ્ટીકટી જે છે ટાઈમ જો છે એ તો કોઈ માટે ઊભો નથી રહેતો એટલે એ જે છે એના ઝડપથી એ જઈ રહ્યા છે એટલે તમે છે ઝડપથી જે તમે જવાબ આપો પછી આપણે આગળ જોઈએ ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પ લાઇન શું કહે છે મિત્રો મિસ્ટર પરમાર ઇફ યુ આર નોટ શ્યોર એટલે ખાતરી જો તમે તમને ખાતરી ન હોય તમે જો શ્યોર ન હો તમે જો પાક્કા ન હો તમને એવું લાગતું હોય એમને મનમાં એવું લાગતું હોય છે એટલા માટે એમને પૂછે છે કે જો તમને ખાતરી ન હોય યુ હેવ હેલ્પલાઇન એટલે મદદની છે જો તમને જે છે તમને ખાતરી ન હોય તો તમારી પાસે જે છે મદદની હેલ્પલાઇન આપેલો છે ત્રણ હેલ્પલાઇન તમારી પાસે જે છે છે એ એનો ઉપયોગ તમે કરી શકો છો એવું જે છે મિસ્ટર પરમાર કહે છે કે જો તમને ખાતરી ન હોય તો તમારી પાસે જે છે એ તમારી પાસે હેલ્પલાઇન છે આપણે આગળ જોઈએ મિત્રો તમને અરેબિયન સી વિશે થોડીક વાત કરી દો આગળ જતા જે છે મિત્રો

આપણો જવાબ એ નથી ગણવાનો નંદિતા જે જવાબ આપે છે એ આપણે ગણશું આપણે ખાલી ઇન્ફોર્મેશન માટે તમને ફોટો મૂકેલો છે કે સી જે છે એ ક્યાં આવેલું છે તમે જોઈ લ્યો નંદિતા નંદિતા પછી જે છે આગળ જે છે મિસ્ટર પરમારને જે છે એને વાત કરે છે શું કહે છે જો યસ સર હા સર હેલ્પલાઇન પ્લીઝ શું કરે છે રિક્વેસ્ટ કરે છે પ્લીઝ કે છે રિક્વેસ્ટ કરે છે કે હા સર હેલ્પલાઇન આપણે એમ કહીએ ને કે હા સર હેલ્પલાઇનની જરૂર છે આપણે મનમાં આવે કે આપણે હેલ્પલાઈન લેવી પડશે એટલા માટે આપણે એણે શું કીધું એને મનમાં શું આવ્યું છે કે મારે હેલ્પલાઇનની જે છે જરૂર છે એટલે એણે રિક્વેસ્ટ કર્યું પ્લીઝ યસ સર હેલ્પલાઇન હેલ્પલાઇન આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ આઈ વોન્ટ વોન્ટ એટલે ઈચ્છું ઈચ્છું છું હું ઈચ્છું છું આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ હું ઈચ્છું છું કે હું હેલો હેલ્પ હેલો હેલ્પ એટલે મિત્રો આપણે એની પહેલાં જે છે એ આપણે જોઈ ગયા કે શું હતું હેલો હેલ્પ ફોન કરવાનું એમને તમે જે છે જે નંબર લખાવેલા હોય એ નંબર તમારી સમક્ષ આવશે ને તમે જેને તમે ઈચ્છો છો કે હું આ પ્રશ્નનો આ જે જવાબ જે છે આ માણસ જાણતો હશે એને તમે કોલ કરી શકો એટલા માટે એણે શું કીધું આઈ વોન્ટ ટુ ટેક મારે જે છે હું મારી ઈચ્છા જે છે હું હેલો હેલ્પ લઉં આઈ વોન્ટ ટુ કોલ માય આંટી એણે શું કીધું મારે હું ઈચ્છું છું કે હું મારા આંટીને કોલ કરું કોને એણે કોલ કરવાનું વિચાર્યું આંટીને એના કાકીને આંટીને વિચાર્યું કે મારા આંટીને જે છે હું કોલ કરું આનો જવાબ જે છે કદાચ એને એમને જે છે ખબર હશે એટલા માટે એણે આંટીને કોલ કરવાનું વિચાર્યું મિસ્ટર પરમાર મિસ્ટર પરમાર જે છે પાછા કે છે ઓકે મિસ્ટિક ટિક ટીક ઘડિયાળને કહે છે ઓકે મિસ્ટિક ટિક ટિક પ્લીઝ સ્ટોપ રિક્વેસ્ટ કરે છે શાંત થઈ જા ઊભી રહી જા વિસ્ટોપ એટલે ઊભું રહી જાવ એટલે શું કહે છે મિસ્ટિક ટિક ને કહે છે કે તું હવે ઊભી રહી જા નંદિતા ડાયલ ધ નંબર નંદિતા જે છે એ નંબર ને ડાયલ કરે છે કે એમના આન્ટી ને પ્રશ્ન પૂછ જવાબ પૂછવા માટે જે છે એ નંદિતા જે છે એ નંબર ડાયલ કરે છે નંદિતા ડાયલ ધ નંબર નંદિતા એ જે છે એ નંબર ડાયલ કરી નાખેલો છે ડાયલ કરી નાખ્યો નંદિતા નંદિતા એ ડાયલ કર્યો અને ફોન લગાડ્યો અને એના આંટીએ જે છે એ ફોન ઉપાડ્યો પછી જે છે નંદિતા વાત કરે છે હેલો આંટી શું કહે છે હેલો આંટી આંટી પાછા રિપ્લાય આપે છે યસ હા શું આપે છે યસ નંદિતા એમની જોડે જે છે આગળની જે છે એ વાતચીત કરે છે શું કરે છે મિત્રો જોઈએ હેલો આંટી આંટીને શું કહે છે હેલો આઈ એમ નંદિતા હું નંદિતા બોલું છું હું નંદિતા શું કરે છે ફોન લગાડીને કહે છે હેલો આંટી

આઈ વોન્ટ યુ હેલ્પ યોર હેલ્પ આઈ વોન્ટ યોર હેલ્પ આઈ વોન્ટ યોર હેલ્પ મને તમારા મદદની જરૂર છે આઈ વોન્ટ એટલે જરૂર યોર હેલ્પ એટલે મદદ મારે તમારા મદદની જે છે એ જરૂર છે એવું જે છે નંદિતા જે છે એમના આંટીને કહે છે મારે તમારા હેલ્પની જરૂર છે તમારા મદદની જરૂર છે આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન ક્વેશ્ચન એટલે પ્રશ્ન

બોલવા માટે અને જવાબ દેવા માટેની પાસે કેટલો સમય હતો મિત્રો એક મિનિટનો સમય હતો માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન ઓકે શું કહે છે મિત્રો નંદિતા કે માય ટાઈમ મારો જે સમય છે ટાઈમ એટલે સમય વિલ સ્ટાર્ટ વિલ સ્ટાર્ટ એટલે શરૂ થશે વેન એટલે જ્યારે જ્યારે આઈ એટલે હું સ્ટાર્ટ એટલે શરૂ કરીશ ટુ આસ્ક એટલે પૂછવાનું યુ ધ ક્વેશ્ચન એટલે પ્રશ્ન શું કહે છે હું જ્યારે તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ એટલે જે છે એક મિનિટનો જે સમય જે છે એ ત્યાંથી શરૂ થઈ જશે એટલે જે છે સિક્સ્ટી સેકન્ડ જે છે એ બેક રિવર્સની અંદર ટાઈમિંગ જે છે કે કંઈ કંઈ ઘટતો આવશે એટલે એક મિનિટનો સમય ખાલી છે એમનો પ્રશ્ન પૂછવા માટે અને જવાબ દેવા માટે ઓકે શું કહે છે ઓકે પછી આંટી જે છે રિપ્લાય આપે છે ઓકે નંદિતા નંદિતા હા આઈ એમ રેડી હું જે છે તૈયાર તૈયાર છું છું આઈ રેડી એટલે એટલે હું ટેલ ટેલ મી મી મને મને કે 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 હવે જે જે છે છે આંટી આ પૂરેપૂરી રીતે જે છે તૈયાર થઈ ગયા છે એક મિનિટની અંદર એમને જવાબ આપવાનો છે પ્રશ્ન સાંભળવાનો છે અને જવાબ આપવાનો છે એટલા માટે જે છે આંટી રેડી થઈ ગયા છે અને કે છે કે મને કે જે પ્રશ્ન જે પૂછવાનો હોય એ મને તું જે છે એ કે આગળ જોઈએ નંદિતા જે છે હવે જે છે આખો પ્રશ્ન પૂછે છે કે વિચ સી ટીઝ ગુજરાત ગુજરાતને કયો દરિયો જે છે એ અડે છે આપણે આગળ જોઈ ગયા જે છે પ્રશ્ન પૂછે છે નંદિતા કે છે એની પ્રશ્ન જે છે મિત્રો એ પાછો રિપીટ કરે છે અને ચાર ઓપ્શન આપે છે ધ અરેબિયન સી ધ અરલ સી રેડ સી અને યલો સી પછી જે છે નંદિતા જે છે એમના આંટી પ્રશ્ન પૂછ્યા બાદ જે છે એમના આંટી જે છે એ વાત કરે છે આઈ થિંક ઇટ્સ એ ઓર બી જોઈ લો મિત્રો હજી આંટી મૂંઝવાણા છે હજી કરશે એના મગજમાં તો કેટલા બધા પ્રશ્નો ઊભા થતા હશે કે આ એ બી કે છે મને બી ને સી લાગે છે પણ એની અંદર તમે જોઈ લો બી બી તો કોમન છે એટલે મનમાં એને એમ આવતું હશે કદાચ બી જવાબ હોય પણ એ તો હવે એની થિંકિંગ આપણને ખબર નથી આપણે આગળ જોઈએ

આંટી જે છે મનમાં વિચારીને અને જવાબ આપે છે અંતે શું કહે છે યુ હેવ ટુ ચૂઝ એટલે તમને પસંદ કરવાનું છે ચૂઝ એટલે પસંદ કરો યુ હેવ ટુ ચૂઝ એ શું પસંદ કરવાનું કહે છે ઓપ્શન એ ને જે છે એ આંટી જે છે એ પસંદ કરવાનું કહે છે નંદિતાને ફોન કટ જ્યારે આંટી જે છે એમ કે છે યુ હેવ ટુ ચૂઝ એ કે તમારે જે છે એ પસંદ કરવાનું કરવો કરવું કરો એમ ત્યાં તો એનો ફોન કટ થઈ જાય છે મિત્રો એટલો એક વર્ડ બોલ્યા બોલ્યા ઓપ્શન ચૂઝ ઓપ્શન એ ત્યાં ફોન કટ કારણ કે એક મિનિટનો સિક્સટી સેકન્ડનો જે સમય હતો એક મિનિટનો જે સમય હતો એ સમય પૂર્ણ થઈ ગયો એટલા માટે ફોન જે છે એ કટ થઈ ગયો પછી નંદિતા જે છે એ આગળ શું કરે છે બોલે છે આપણે જોઈએ ઓ આઈ થિંક આન્ટી પૂટ સ્ટ્રેસ

ચાલો આપણે હવે લેટ્સ આસ્ક એટલે ચાલો આપણે પૂછીએ મિસ્ટર બ્રાઇટ મિત્રો આપણે આની પહેલાના વિડીયોની અંદર જે છે આ પહેલા જે ચલાવ્યું ત્યારે તમને મિસ્ટર બ્રાઇટનું જે ઇન્ટ્રોડક્શન મેં આપેલું હતું મિસ્ટર બ્રાઇટ કોણ છે સ્કોરર મિસ્ટર બ્રાઇટ જે છે એ સ્કોરર છે સ્કોરર છે જે મિસ્ટર પરમારના લેપટોપનું નામ છે કોણ છે માય મિસ્ટર બ્રાઇટ જે સ્કોરર સ્કોર નક્કી કરે છે એટલે જે છે એ પૂછે છે મિસ્ટર બ્રાઇટને કે ચાલો આપણે હવે જોઈએ

હજી તમે ગિફ્ટ જીત્યા કારણ કે દરેક પ્રશ્ન ઉપર જે છે એક ગિફ્ટ નો ઇનામ હતો કે તમે એક પ્રશ્ન નો જવાબ જો તમે સાચો આપશો એટલે તમે જે છે ઇનામ જીતશો એટલા માટે જે છે એ એક ગિફ્ટ હજી જીતી ગયા આની પહેલાનો જવાબ એક સાચો આપેલો હતો એટલા માટે પહેલો ગિફ્ટ જીતો તો હવે બીજાનો જવાબ એ સાચો આપેલો છે જે એણે હેલ્પલાઇન લીધું હતું જે એમને મદદ લીધી હતી એના આંટીની અને પછી જે છે એણે જવાબ આપ્યો ઓપ્શન એ જે છે એમનો સાચો જવાબ જે છે એ છે અરેબિયન સી નંદિતા હવે આ સ્પર્ધા આગળ ચાલે છે નંદિતા કહે છે ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ શું કહે છે મિત્રો ઓ આઈ કાન્ટ બિલીવ એટલે વિશ્વાસ વિશ્વાસ કરવો કરવું શું કહે છે આઈ કાન્ટ બિલીવ ધીસ મને જે છે વિશ્વાસ નથી થતો કે આપણે અમુક વસ્તુ અમુક વાર આપણે જોઈએ છીએ કે આપણે જે વસ્તુની આપણે એટલી બધી આશા ન હોય કે આપણને મળશે કે આપણે આ થઈ જશે અને અચાનકથી એ થઈ જાય તો આપણને એમ થાય ને કે આશા નહોતી પણ આપણને મળી ગયું એમ આપણે વિચારતા હોઈએ કે ફોર એક્ઝામ્પલ આપણે દસમાની પરીક્ષા દીધી હોય અને આપણે એમ વિચારીએ કે ભાઈ મારા એસી ટકા તો આવી જાય પણ અંદરથી આપણને ખબર હોય કે આપણે પંચોતેર ટકા સુધીનું લખીને આવ્યા છીએ પણ આપણે એમ વિચારીએ બધાને કે એસી ટકા આવી જશે એસી ટકા આવી જશે છેલ્લે પરિણામ આવે ત્યારે તમારે બ્યાસી કે ત્યાંસી ટકા આવ્યા હોય તો તમે કહો ને ઓ મને બિલીવ નથી થતું એમ અંદરથી તો ખબર હતી પિંચોતર નું લખીને આવ્યા છો તોય તમારા જો એસી ઉપર આવી જાય તો આપણે એમ કહીએ ને કે ઓ મને વિશ્વાસ નથી થતો મને બિલીવ નથી થતો કે મારા આટલા પર્સન્ટેજ આવી ગયા એની જેમ તે એને જે છે જવાબ નો જે છે એ શ્યોર નહોતી એટલા માટે જે છે ને જવાબ સાચો પડી ગયો એટલે એને કીધું શું કે છે ઓ મને બિલીવ મને વિશ્વાસ નથી થતો કે જે છે એ હું જીતી ગઈ છું એમ થેન્ક યુ સર એના સરને જે છે એ

ચાલુ રાખ શું કહે છે કીપીટપ નંદિતા ચાલુ રાખ આવી રીતે આ સ્પર્ધાની અંદર તું આગળ વધતી રહે અને બધે બધા પ્રશ્નોના જવાબ તું સાચા આપ અને સ્કોલરશિપ મેળવ એવી જે છે મિસ્ટર પરમારની આશા હતી એટલા માટે એમણે શું કીધું ઓકે નંદિતા અપ ચાલુ રાખ નાવ નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન હવે શું કહે છે કે નાવ હવે જો છે હવે જે છે આ

નોટ ડિસ્ટર્બ એટલે હેરાન હેરાન નહીં કરે તમને

into a tank double every minute દરેક મિનિટ જે છે એ ડબલ થઈ જાય છે શું કહે છે જે પાણીનો જે વહેવાનો જે જથ્થો છે આખો ટેન્ક ની અંદર એ દરેક મિનિટમાં ડબલ થઈ જાય છે એક મિનિટ હોય તો બે થઈ જાય છે ને 60 સેકન્ડ એક મિનિટ હોય તો એનો બે મિનિટ થઈ જશે એટલે 60 સેકન્ડનો નો 120 સેકન્ડ થઈ જશે એવી રીતે ડબલ થઈ જશે ધ ટેન્ક ઇઝ ફૂલ ટેન્ક જે છે આખું ફૂલ આખો ક્યારે ભરાશે ઇન 1 અવર

શું કે છે આઈ નો ધ આન્સર મને જવાબ આનો ખબર છે નંદિતા કે છે ઇટ ઇઝ સી જવાબ તરત જ આપી દે છે ઇટ ઇઝ સી ફિફ્ટી નાઇન મિનિટ એટલે એક ફિફ્ટી નાઇન મિનિટ ફિફ્ટી નાઇન એક કલાકમાં કેટલા હોય છે મિત્રો 60 સેકન્ડ હોય છે એક મિનિટ 60 મિનિટ હોય છે એનો ડબલ આપણે જોયું અને ડબલ કરી ડબલ કરવાનું છે કારણ કે એક મિનિટનો આપણે ડબલ લેવાનો છે એટલે એક કલાકનો ડબલ એટલે કેટલા થશે એકસો વીસ જે મિનિટ થશે અને એનો અડધો ક્યારે ભરાય છે તો એનો અડધો નાખવાનો એટલે ફિફ્ટી નાઇન મિનિટ એની આજુબાજુ એટલે સિક્સટી થાય પણ એની આજુબાજુ ફિફ્ટી નાઇન આપેલો છે એટલે આ જવાબ આવશે ઓપ્શન સી તો નંદિતાએ જે છે એ તરત જ જવાબ આપી દીધો કારણ કે એને તરત જ ખબર પડી ગઈ કે એના મનમાં હતો તો કે આ જ જવાબ આવશે એને ખબર જ હતી કે આવું જ આવશે એટલે એને તરત જ જવાબ આપી દીધો ઓપ્શન સી ફિફ્ટી નાઇન મિનિટ મિસ્ટર પરમાર યસ યુ આર ક્વાટ રાઈટ શું કહે છે હા તું તદ્દન સાચી છો શું કહે છે હા તું તદ્દન સાચી છો એકદમ રાઈટ છો બરાબર એકદમ રાઈટ છો નંદિતા યુ વિન અનધર ગિફ્ટ નંદિતાને કહે છે યુ એટલે તમે વિન એટલે જીત્યા

તમારા માટે તમારા માટે છે હું કંઈક બોલવાનું ઈચ્છું છું એવું ઇંગ્લિશના ટીચર હોસ્ટ જે કરનાર છે મિસ્ટર પરમાર એક શું કહે છે કે હું તમારા વિશે કંઈક બોલવા ઈચ્છું છું ટુ ધ ઓડિયન્સ કોને કોને બોલવાના ઈચ્છતા હતા ઓડિયન્સ ઓડિયન્સ એટલે કોણ સામે જે જજ બેઠનાર છે જે કન્ટેસ્ટન્ટ છે એમના માતા પિતા બેઠા છે બધા સ્ટુડન્ટો બેઠા બેઠા છે અને અમુક બહારથી જે મહેમાનોને બોલાવ્યા છે એ બધા બેઠા છે એને શું નામ આપવામાં આવ્યું છે ઓડિયન્સ એને શું કહેવાય ઓડિયન્સ

ખૂબ જ સારી ખેલાડી છે સેમ કઈ રમત રમે છે એ કઈ સારી ખેલાડી છે કયા રમતની હોકીની હોકીની જે છે એ ખૂબ સરસ ખેલાડી છે નંદિતા એવું જે છે મિસ્ટર પરમાર કહે છે શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ શું કહે છે તે જીતી હતી શી શી એટલે નંદિતા જે છે એ જીતી હતી પ્લેયર ઓફ ધ મેચ

વગાડીએ કે આટલું સરસ ખેલાડી પણ છે અને આટલું સારું જે છે એને નોલેજ પણ છે જે કે આ કોન્ટેસ્ટની અંદર જે છે આગળ વધી રહી છે હવે આપણે આગળ જોઈએ મિસ્ટર પરમાર શું કે છે ઓકે લેટ્સ ગો ઓન શું છે ઓકે લેટ્સ ગો ઓન ચાલો હવે આપણે આગળ વધીએ ધ ક્વેશ્ચન ઇઝ આગળ ચોથો પ્રશ્ન શું પૂછે છે મિત્રો જોઈ લો ક્વેશ્ચન ઇઝ આપણો પ્રશ્ન શું છે ચોથો પ્રશ્ન વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન શું કહેવા માંગે છે મિત્રો વિચ એટલે કઈ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન બ્રીથ ઇન એટલે શું થાય શ્વાસ લેવો અને બ્રીથ આઉટ એટલે શ્વાસ બ્રીથ ઇન એટલે શ્વાસ લેવો બ્રીથ આઉટ એટલે શ્વાસ છોડવું બરોબર મિત્રો તો શું માંગે છે કયો ગેસ ગેસ કઈ એવી જે જે ટ્રી છે એ તરીકે જે છે એ પોતાની અંદર લે છે એવી કઈ 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 ગેસ છે કે ટ્રી જે છે શ્વાસ લે છે કયા ગેસ તરીકે જે છે એ લે છે એવો આપણે એને જે છે નંદિતાને પ્રશ્ન પૂછ્યો છે ઓપ્શન આપેલો છે એ ઓક્સિજન બી કાર્બન ડાયોક્સાઇડ સી નાઇટ્રોજન અને ડી જે મિથેન ચાર ઓપ્શન આપ્યા છે કે ટ્રી જે છે એ શ્વાસ તરીકે જે છે કયો 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 ગેસ ગેસ વાયુ જે એ લે છે અને ઓપ્શન આપ્યા છે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન અને મિથેન હવે આપણે જોઈએ કે આ સ્પર્ધાની અંદર આગળ શું વાત થાય છે આ તમને થોડાક જાણકારી માટે મોર ઇન્ફોર્મેશન માટે તમને પિક્ચર મૂકવામાં આવે છે તમે જોઈ શકો છો ટ્રી છે અને સનલાઇટ એના ઉપર જે છે એ પડે છે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ લે છે અને ઓક્સિજન છોડે છે પણ મિત્રો આ જે છે એક સવારની વાત છે દિવસની વાત છે કે આપણને સનલાઇટ આપેલો છે એટલે દિવસની અંદર જે છે કાર્બન ડાયોક્સાઇડ લે ટ્રી અને જે છે ઓક્સિજન છોડે તે પરંતુ રાતની વાત કરીએ આપણે તો રાતમાં જે છે એ કાર્બન ડાયોક્સાઇડ લે છે ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે આ દિવસની વાત છે અને ઓલી રાતની વાત છે કે જો ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે અને નીચેથી જે છે એ વોટર પ્રાપ્ત કરે છે અને પોતાનું જે છે આખું ફૂડ પ્રિપેર કરે છે આપણે આખા જે પ્રોસેસ છે ને શું કહીએ છીએ મિત્રો ફોટોસિન્થેસિસ આ આખો જે પ્રોસેસ છે એને આપણે ફોટોસિન્થેસીસ કહીએ છીએ કે ઝાડુ પ્લાન્ટ જે છે એ પોતે જ આખું ફૂડ બનાવે છે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ સનલાઇટ અને વોટરને લઈને ચાલો મિત્રો હવે આપણે આગળ જોઈએ નંદિતા શું કહે છે આઈ થિંક ઇટ્સ બી નંદિતા શું કહે છે મને એવું લાગે છે કે ઓપ્શન બી જે છે એ સાચો જવાબ છે એવું નંદિતાને લાગે છે આઈ થિંક ઇટ્સ બી એને શું લાગે છે એ બી એનો જવાબ બી લાગે છે મિસ્ટર પરમાર મિસ્ટર પરમાર જે છે હવે શું કહે છે

શું કહે છે કે ઓ આ તમારો જવાબ જે છે ઓપ્શન બી એ ખોટો છે એવું જે છે મિસ્ટર પરમાર કહે છે યુ ક્લોઝ ધ ગેમ તમે જે છે આ સ્પર્ધા તમે આ ગેમ આ સ્પર્ધા જે છે તમે હારી ગયા એટલે આ તમારો ખોટો જવાબ છે ધ કરેક્ટ ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન શું જવાબ છે સાચો જવાબ શું છે મિત્રો એ ઓક્સિજન એનો જે છે એ પ્રશ્નનો સાચો જવાબ છે એ ઓક્સિજન નંદિતા ઓ નંદિતા જે છે એ ઉદાસ થઈ ગયા એટલા માટે એણે કીધું ઓ કે એનો ખોટો જવાબ જે છે એ પડી ગયો હતો એની પાસે સમય હતો પણ એણે એટલો બધો લીધો નહીં એમ લાગ્યું કે કે ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર છે એટલે એણે જે છે ઓપ્શન બી જવાબ આપ્યો પરંતુ એ ખોટો પડી ગયો મિસ્ટર પરમાર ડોન્ટ વરી શું કહે છે કે ડોન્ટ વરી કે ચિંતા ન કર તું ટેન્શન ના લે વેલ પ્લેડ ખૂબ સરસ રમી વેલ પ્લેડ એટલે ખૂબ સરસ રમી નંદિતા શું કે છે નંદિતાને નંદિતા તું ખૂબ સરસ રમી ટેન્શન ના લે ટેક યોર સીટ શું છે ટેક યોર સીટ સીટ તમારો જે છે તમે આ સીટ ત્યાંથી તેને છે છે કે કે હવે તમારું જે સ્થાન તમે ગ્રહણ કરો કારણ આ કોન્ટેસ્ટની અંદર હવે આગળ વધી શકશે નહીં કારણ કેનો જવાબ જે છે ચોથો જવાબ એ ખોટો પડી ગયો નાઉ અધર કન્ટેસ્ટન્ટ કીપ યોર ફિંગર ઓન ધ બઝર શું કહે છે નાઉ હવે જે છે બીજા બધા જે સ્પર્ધકો જે છે કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધકો

ભાગ લેનાર કોન્ટેસ્ટ જોડે જે છે એને જોડશું કારણ કે સ્પર્ધાની અંદર કોણ બધા લે છે ભાગ લે છે કોન્ટેસ્ટ હોય એટલે ભાગ લેનાર પછી સેકન્ડ જોઈએ જોઈએવૃત્તિ એટલે સ્કોલરશીપ તો સ્કોલરશીપ ને શેના જોડે જોડશું આપણે ફંડ ફોર એજ્યુકેશન શું ફંડ ફોર એજ્યુકેશન ભણતર માટેનું જે ફાળો હોય છે એને શું કહેવાય સ્કોલરશીપ કહેવાય ભણતર માટેનો ફાળો એને શું કહેવાય ભણતર માટેનો જે ફાળો હોય છે એને શું કહેવાય મિત્રો સ્કોલરશિપ શિષ્યવૃત્તિ હવે આપણે થર્ડ જોઈએ એક્સપર્ટ જે જે તે અંદર નિષ્ણાંત વ્યક્તિ હોય કે બધી જ વસ્તુને એને બધા જ વિષયોની એને જ્ઞાન હોય એને આપણે એક્સપર્ટ કહી શકીએ તો એક્સપર્ટ સામે શું આવશે મિત્રો નોલેજેબલ પર્સન જ્ઞાની માણસ જ્ઞાની

આ જે 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 સ્પર્ધા છે છે એમનો એમનો હોસ્ટ યજમાન કોણ હતા તો આપણે આખા સ્ટોરીની અંદર જોયું કે આખો હોસ્ટ કોણ કરતા હતા એને મિસ્ટર પરમાર તો જવાબ કઈ રીતે આવશે કે આપણે પેલા જે છે એ કરતા મૂકવાનો હોય છે એટલે સબ્જેક્ટ મૂકવાનો હોય છે પ્રથમ આન્સરની અંદર જવાબની અંદર શું આવે છે

ક્રિયાપદ આપણે જે વોટ ની અંદર આપણે જોઈએ કે વોટ પછી ટુ બી નો રૂપ હોય એની પછી ઓફ ધ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિત વિદ્યાલય શું હતું મિત્રો આપણે સ્કૂલ નું નામ શું હતું સ્મિત વિદ્યાલય એટલે એનો જવાબ જે છે શું આવશે ધ નેમ ઓફ ધ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિત વિદ્યાલય

બે વોટ એટલે શું તો એનો જવાબ રૂપે આપણે જોઈએ મિસ્ટર પરમાર મિસ્ટર પરમાર લેપટોપ ઇઝ મિસ્ટર બ્રાઇટ શું જવાબ આપે આવે મિત્રો કે મિસ્ટર પરમાર નો જે લેપટોપ હતો અને આપણે આખો વિડીયો જોયો એની અંદર મેં તમને સમજાવ્યું હતું કે મિસ્ટર બ્રાઇટ જે છે એ કોણ હતા તો કે મિસ્ટર પરમારનો જે લેપટોપ હતો એ જે છે મિસ્ટર એ મિસ્ટર બ્રાઇટ એનું નામ શું આપેલું હતું મિસ્ટર બ્રાઇટ એટલે જવાબ રૂપે આપણે શું લખશું મિસ્ટર પરમાર્સ લેપટોપ ઇઝ મિસ્ટર બ્રાઇટ મિસ્ટર બ્રાઇટ જે છે મિસ્ટર પરમારનો જે છે એ લેપટોપ હતો પહેલો જવાબ આપણે મળી ગયો હવે સેકન્ડ જોઈએ એનું કામ શું હતું મિત્રો ધ બ્રાઇટ એન્ડ હી કીપ સ્કોરિંગ કીપ્સ સ્કોરિંગ એને જે છે આખે આખું જે છે સ્કોરિંગ આખે આખું જેને સ્કોરિંગ કરવાનું હતું નંબરિંગ આપવાનું હોય છે આખું જે સ્કોર કરવાનું હોય છે એનું કામ શું હતું કે એમને સ્કોર જોવાનું સ્કોર સ્કોરિંગ કરવાનું હતું કે આખા સ્પર્ધાની અંદર શું કોણે કેટલું પ્રદર્શન કર્યું કેટલા માર્ક દેવાના એ આખું સ્કોરિંગ જે છે એ કોણ કરતું હતું મિસ્ટર બ્રાઇટ જે પર જે મિસ્ટર પરમારના લેપટોપનું નામ છે બરાબર મિત્રો તો આપણે ત્રીજો આપણે અહીંયા જવાબ જોઈ ગયા હવે આપણે આગળ વધીએ ફોર્થ તરફ હુ ઇઝ મિસ ટિકટિક આપણો ફેવરેટ પ્રશ્ન આવ્યો હુ ઇઝ હુ એટલે કોણ ઇઝ મિસ્ટ ટીકટીક પ્રશ્ન પૂછે છે મિસ્ટિક ટિક એ કોણ હતા કોણ હતા મિત્રો તો જવાબ રૂકે શું લખશું ધ ક્લોક ઘડિયાળ ધ ક્લોક ઇઝ ધ મિસ ટિકટિક સાવ સહેલું મિસ્ટિક ટિક કોણ હતા ધ ક્લોક ઘડિયાળ જે હતું એ એક એ છે મિસ્ટિક ટીક હતા હવે આપણે ફોર્થ પૂરો કર્યો હવે આપણે આગળ ફિફ્થ જોઈએ

કે શું કહેવા માંગે છે કે નંદિતાએ જે છે એ સાચી રીતે કેટલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા એવો શું પ્રશ્ન પૂછે છે મિત્રો કે નંદિતા જે છે એ જેટલા જવાબ સાચા જવાબ આપ્યા હતા કેટલા જવાબ એને જે છે એ કેટલા પ્રશ્નોના જવાબ ગંદીતા એ સાચા આપ્યા હતા એવું જે છે એ મિસ્ટર આયા આપણે પ્રશ્નની અંદર સોરી મિસ્ટર બ્રાઇટ નહીં આપણે પ્રશ્નની અંદર પૂછવામાં આવ્યું છે કે કેટલા જવાબ એને સાચા આવ્યા હતા તો આપણે જોઈ શકીએ છીએ 3 ક્વેશ્ચન કેટલા પ્રશ્નોના જવાબ એને સાચા આપ્યા હતા ત્રણ પ્રશ્નોના જવાબ એને સાચા આપ્યા હતા પછી ચોથા પ્રશ્નોનો જવાબ જે હતો એને એ ખોટો આપ્યો હતો ઓપ્શન બી આપીને એમાં ઓપ્શન સાચો જવાબ શું આવતો તો મિત્રો ઓપ્શન એ ઓક્સિજન

કે ખોટા છે આપણે એ જોવાનું છે પ્રથમ પેલું આફ્ટર થ્રી ક્વેશ્ચન અ કન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ ટિક ટીક શું કહે છે મિત્રો આની પહેલા મેં જ્યારે આ તમને આખું જે સ્પર્ધા સમજાવી ત્યાં વચ્ચે મેં તમને કીધું હતું કે આ ધ્યાન રાખજો આ જે છે આગળ એમ તમને ટ્રુ અને ફોલ્સમાં પૂછાશે એ જ આવ્યું પેલું આફ્ટર એટલે પછી થ્રી ક્વેશ્ચન એટલે પ્રશ્ન ત્રણ પ્રશ્ન પછી કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક સ્પર્ધા સ્પર્ધામાં જે છે ત્રણ પ્રશ્ન પછી જે છે એ ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક ઘડિયાળ જે હતી ટિક ટિક મિસ્ટીક ટિક હતી એના ત્રણ પ્રશ્ન પછી ફ્રી થઈ જવાનું એવું શું કહે છે કે ત્રણ પ્રશ્ન પછી સ્પર્ધકો જે છે એ મિસ ટિક ટિક જે છે એ મુક્ત થઈ જવાના હતા ફ્રી થઈ જવાના હતા તો એનો જવાબ જે છે એ આપણે જોઈએ ટ્રુ કે ફોલ્સ શું આવશે મિત્રો તો શું આવશે એનો જવાબ ટ્રુ

શું કે છે કે આપણી પાસે એવો એક હેલ્પલાઇન છે જેનાથી તમે જેનાથી જે છે કે તમે કોઈ પણ વ્યક્તિ જોડે તમે વાત કરી શકશો તો આપણે આની પહેલાના જે ત્રણેય હેલ્પલાઇન જોયા એની અંદર હતો જ તે કે તમે કોઈ પણ તમારા રિલેટિવ્સ હોય કે ગમે તમે જેને પસંદગી કરી હોય જેને નંબર એના ઉપર તમે એની જોડે જે વાત કરીને તમે સાચો જવાબ મેળવી શકશો એટલા માટે શું કહે છે

શું કહે છે ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર એક્સપર્ટ એટલે શું કીધું તું મિત્રો મેં જે તે વિષયોની અંદર જ્ઞાન ધરાવનાર નિષ્ણાંત ધરાવનાર હોય નિષ્ણાંત હોય એને આપણે શું કહીએ છીએ એક્સપર્ટ ઇંગ્લિશ ટીચર ઇંગ્લિશ ટીચર તો આપણે આની પહેલા જોઈ ગયા ઇંગ્લિશ ટીચર કોણ હતા મિસ્ટર પરમાર જે હતા હોસ્ટ કરનાર મિસ્ટર પરમાર તો હોસ્ટ કરનાર હતા એક્સપર્ટ કોણ હતા મિત્રો એમના પ્રિન્સિપલ મિસ્ટર શર્મા મિસ્ટર શર્મા જે છે એ

શું કહેવા માંગે છે મિસ્ટર બ્રાઇટ જે છે એ ગીવ્સ એટલે આપતા હતા 1 મિનિટ 1 મિનિટ નો ટાઈમ એટલે સમય મિસ્ટર બ્રાઇટ જે છે 1 મિનિટ નો સમય આપતા હતા કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધકોને સ્પર્ધકોને જે છે એ મિસ્ટર બ્રાઇટ જે છે એક મિનિટનો સમય આપતા હતા આવો જે છે એક સેન્ટેન્સ છે પરંતુ આ સેન્ટેન્સ ખોટો છે કારણ કે સમય કોણ આપતો આપણે આખા કન્ટેસ્ટની અંદર જોયો કે સમય તો મિસ ટિક આપતા હતા મિસ્ટર જે હતા એ તો સ્કોરર હતા મિસ્ટર પરમારના લેપટોપનું નામ છે સ્કોરર એટલા માટે જે છે આ જવાબ ખોટો છે કારણ કે મી ટાઈમ કોણ આપનાર હતું મિસ ટિક એટલે આ જે છે વાક્ય આપણો ખોટો છે એટલે આપણે અહીંયા શું લખીશું ફોલ્સ હવે આપણે આગળ જોઈએ ફિફ્થ તરફ

કલાપી દ્વારા જે છે એ ગુજરાતી પોયમ ગ્રામ માતા જે છે લખવામાં આવેલું મીરાબાઈ દ્વારા નહીં એટલે આ જે છે ઓપ્શન ખોટો છે એટલે આપણે એની સામે શું લખીશું ફોલ્સ તો મિત્રો આ આખે આખું જે છે એક્ટિવિટી ફોર આપણે અહીંયા પૂરું કરીએ છીએ પૂર્ણ કરીએ છીએ મિત્રો તો હવે આગળની વિડીયો આગળના વિડીયોમાં આપણે જે છે આગળની એક્ટિવિટી જે છે આપણે ફિફ્થ એક્ટિવિટી થી આપણે કન્ટિન્યૂ કરશું ત્યાં સુધી મિત્રો તમે ખુશ રહ્યો હસતા રહ્યો અને જય હિન્દ